PepsiCo कंपनी द्वारा बटाटाना बीज मामले इंटेक्चुअल प्रॉपर्टीज राइट ना भंग बदल बनासकाठा अने अरवलीना चार खेडूतो पर रुपया एक एक करोड़ नो दावो कर्यो हतो तेमज पोताना रजिस्ट्रेशनो दुरुपयोग करी बटाटानु वावेतर करवाना आक्षेपो कर्या हता जेमा सरकार साथे बातचीत बाद कंपनीए चार खेडूतो सामे करेला केसने पाछो खेंचवानो निर्णय कर्यो हतो। साबरकांठा जिल्लामां जे खेडूतो पर जे वारंवार जे आफतो आवती होय छे आम જે ઘણી વખત કુદરતની આફતોનો સામનો કરવો પડે છે તો ઘણી વખત ખેતીમાં જે રોગો જે ઉત્પન્ન થતા હોય એમાં સામનો કરવો પડે છે। આમ જગતના તાતને વારંવાર મુશ્કેલીઓ પડતી આપણને જોવા મળે છે તો આ એક નવો જે અમેરિકાની જે પેપ્સીકો કંપનીએ જે ખેડૂત ઉપર જે કેસ કરવામાં આવે છે જે બટાટાની ખેતી એ લોકો મહામૂલી મહેનત કરી મજૂરી કરી અને બિયારણનો ઉપયોગ કરી જ્યારે એ ખેતી જ્યારે તૈયાર કરી અને એ વેચવામાં આવે છે ત્યારે આવી જે કંપનીઓ એમને ખોટા સાબિત કરવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે તો આ વિશે પેપ્સીકો કંપનીએ કયા પ્રકારે અને કેમ આ લોકો ઉપર 1 કરોડ અને 5 લાખનો એક ખેડૂત ઉપર આ લોકોએ દાવો કર્યો છે તો આપણે એ ખેડૂતને આ જે ખેતી કરી હતી બટાકાની એ ખેડૂતને આપણે પૂછીશું કે શું વિગત છે। પટેલ વિનોદકુમાર ઈશ્વરભાઈ બડુલ કંપા, અમારા ઉપર પેપ્સી કંપનીએ કેસ કર્યો છે એ ખોટો જ કેસ છે। 1 કરોડ ને 5 લાખ રૂપિયા તમે આજીવન એ કમાઈ ન શકીએ, 3 એકરની તો અમારી ઇન્કમ કેટલી થાય, વર્ષે 1 થી 2 લાખ રૂપિયા થાય, એમાં આજીવિકા પાડવાની પૂરી ને બધું, આ તો ખોટો દાવો કર્યો છે અમારી ઉપર કંપનીએ। ખેડૂતનું કહેવું છે કે 1 કરોડ ને 5 લાખ રૂપિયા તો આ એક મોટી રકમ કહેવાય, અમે અમારી પાસે જે જમીન છે 2 એકર અને 4 એકરની અંદર અમે અમારા જે ઘરનું જે ભરણ પોષણ આ જ જમીન ઉપર કરતા હોય ત્યારે આવા કરોડો જો દાવા કરવામાં આવે એ ખરેખર એ પોકળ છે એવું આ ખેડૂત કહી રહ્યા છે તો આપણે બીજા ખેડૂતને જે આવો જ એમની પર પણ કેસ કરવામાં આવે છે એમને પૂછીશું। બિપિનકુમાર પટેલ લક્ષ્મણપુરા કંપા સાબરકાંઠા જિલ્લા। પ્રથમ તો સ્વતંત્ર ભારતમાં ખેડૂત ઉપર એક મલ્ટીનેશનલ કંપની એ લોકોને કોમર્શિયલ કોર્ટમાં ઘસીટી જાય આનાથી મોટી કમનસીબી કોઈ હોઈ જ ના શકે। ફરીવાર એવું લાગે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે રીતના ભારતમાં ખેડૂતોનું કે ભારતનું શોષણ કર્યું હતું તેવો સિલસિલો ફરી ભારતમાં શરૂ થઈ રહ્યો છે અને જો આ સિલસિલો અવિરત આ રીતના ચાલતો જશે તો ભારતમાં જે ખેડૂતોની આત્મહત્યાનું જે પ્રમાણ છે સુસાઇડનું એ દિન પ્રતિદિન વધતું જશે। આ મામલામાં હું કહું તો જે રીતના પેપ્સીકોએ અમારી ઉપર કેસ કર્યો છે, 11 એપ્રિલે અમને કોર્ટ દ્વારા એક નોટિસ મળી, એ નોટિસમાં એવું જણાવેલું હતું કે પેપ્સીકો કંપનીનું કહેવું છે કે તમે ખેડૂતોએ આઈપીઆરનો ભંગ કરી અમારી વેરાયટી FC5નું અવૈધ રૂપથી વાવેતર કર્યું છે તો સામે પક્ષે ખેડૂત મિત્રોનું બી અમારું એવું કહેવું છે કે અમે કોઈ ગુનો કર્યો નથી, અમે કોઈ ક્રાઇમ કર્યો નથી, અમે તો બંધ આમ ખેડૂતને જે સ્વતંત્રતા આપેલી છે ભારત સરકારે એના દાયરામાં રહીને જ અમે ખેતી કરી છે। તેમાં એક જણાવેલું હતું કે 1 કરોડ ને 5 લાખનો કંપનીએ અમારી ઉપર દાવો કર્યો છે, જીવન પર્યંત કમાઈને પણ ખેડૂત આટલું નથી કમાઈ શકતો 1 કરોડ ને 5 લાખ। બીજું કે આ મેટરમાં એવું છે કે જાન્યુઆરી મહિનામાં 3 થી 4 વ્યક્તિઓ અમારી જોડે આવ્યા વેપારી બનીને, એમ કીધું કે અમે માર્કેટમાં ઊંચા ભાવ આપીશું તમને, 20 કિલો ઉપર અમે તમને 30 થી 40 રૂપિયા વધારે આપીશું। શરૂઆતમાં તમે એમ કીધું કે અમે કોઈ અજાણ્યા માણસો જોડે કોઈ વેપાર કરતા નથી, એ લોકો એમ કીધું કે અમે એડવાન્સ પેમેન્ટ કરી આપીશું। એ રીતના 15 દિવસ પછી ફરી અમારા ખેતરમાં આવ્યા, અમારી જોડે આવ્યા, અમે જોડે હતા, એ લોકો અમારું સ્ટિંગ ઓપરેશન કરતા વિડીયો બનાવતા હતા એ અમારી નજરથી પર હતું, અમને એ વાતનો કોઈ ખ્યાલ નહોતો। એ વખતે બી અમને એ લોકોને શ્યોર કહી દીધું હતું કે આ વેરાયટી કઈ છે અમને કોઈ શ્યોર નથી, અમે તમને અંધારામાં રાખવા માગતા નથી, આ વેરાયટી વિશે અમે પર્ટિક્યુલર તો શ્યોર નથી જ। 2 થી 3 વર્ષ પહેલાં અમે અમારા ખેડૂત મિત્રો પાસેથી બિયારણ લાયા હતા અને એ બિયારણ કયું હતું એ અમને બી ખ્યાલ નથી, સપોઝ એ અમારા મિત્રને પણ ખ્યાલ ના હોઈ શકે। 2 વર્ષથી એ જ અમારી ઉપજનું 15 થી 20 ટકા બિયારણ અમે રાખીએ છીએ, બીજા વર્ષે પણ એ વાવીએ છીએ અને એમાંથી 15 થી 20 ટકા જે રાખીએ છીએ એ જ વાવીએ છીએ। આ સિલસિલો છેલ્લા 3 વર્ષથી છે અને આમ તો અમે બટાકાનું વાવેતર 7 થી 8 વર્ષથી કરીએ છીએ।
ખેડૂત તો એવું કહે કે પેપ્સીકો કંપની એ આઈપીઆર નો ભંગ કર્યો છે અને આ કારણે એમને કેસ કર્યો છે એવું કહેવું છે. પરંતુ જે ખેડૂતે જે વાત કરી એ પ્રમાણે આપણને એવું લાગી રહ્યું છે કે આવું કંઈ છે નહીં. તો બીજા ત્રીજા બી ખેડૂત છે એમને પણ આપણે પૂછીશું. ખરેખર જ્યારથી જાણવા મળ્યું, નોટિસ મળી અને નોટિસમાં 1.5 કરોડનો દાવો માંડ્યો એ સમાચાર સાંભળીને આમ અત્યંત દુઃખ લાગ્યું કે આ જે રકમ છે એ મારે 3 એકર જમીનમાં હું આજીવન કમાઉં તો પણ આ રકમ હું ભરપાઈ ના કરી શકું. કંપનીએ આ દાવો કઈ રીતે કર્યો એ અમારા વિચારમાં નથી આવતું. અને કંપની જે રીતે કેસ મૂક્યો છે કે ભાઈ અમારા બિયારણનો આઈપીઆરનો ભંગ કર્યો છે, અમને તો એ અમારી સમજણ બહારની વસ્તુ છે. પણ ખેડૂત તો બિયારણની આપ લે કરી શકે, એકબીજા પાસેથી ઉછીનું લઈ લાવી શકે, આપી શકે. તો અમે તો એ રીતે બિયારણ એકબીજા જોડેથી લઈ અને અમારા ખેતરમાં અમે બટાકા વાવીએ છીએ, ઉગાડીએ છીએ. અને સારું બિયારણ પાછું એમાંથી જો જે બિયારણ ગુલા જે કંપની લઈ નથી જતી એ જો સારા હોય તો અમે પાછા કોઈ ખેડૂતને આપીએ અને એ અમે પણ લઈ આવીએ છીએ, એ રીતે અમે ખેતી કરીએ છીએ. એટલે આ અમારી સમજણ બહાર છે. ખેડૂત સાથે આપણે વાત કરી કે જે પેપ્સીકો કંપની જે એમના પર કેસ કરવામાં આવે છે, અત્યારે આ પરિવાર, આ જે 4 પરિવાર છે, આ 4 ખેડૂતો છે, આ જે એમનો પરિવાર આ ટેન્શનમાં છે, વિચારોમાં છે કે આ રીતનો 1.5 કરોડ જે એમના માર્થે નાખવામાં આવ્યા છે, એમ કે એમના પર જે એમને કેસ કર્યો છે. તો આખો પરિવાર અત્યારે એટલો બધો ટેન્શનમાં છે કે જે ખેડૂતે હાલની તારીખમાં જે ખેડૂતો આત્મહત્યા કરે છે આવા પણ એધાણ વર્તાઈ રહ્યા છે, તેવા આવા જગતના તાત ઉપર જે મજૂરી કરતો, પસીનો પાડતો અને ખેતી ઉત્પન્ન કરતો આવા ખેડૂતને કે જે જગતનો તાત કહેવામાં આવે છે, એવા ખેડૂતો પર આવા જો ખોટા કેસ કરવામાં આવે તો ખરેખર એ ખરેખર યોગ્ય નથી. આ વિશે સરકારે પણ આ વિશે વિચારી અને આ ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. હવે જોવાનું રહ્યું કે 12મી જૂને એમનો જે તારીખ છે એ તારીખે હવે જોવાનું રહ્યું કે શું કોર્ટમાં એનો જે નિકાલ આવે છે. સંજય દીક્ષિત, સાબરકાંઠા, અપ્તક ન્યૂઝ.